રોજના હમીરસરના કાંઠે છઠ પૂજાની ઉજવણી સૂર્યાસ્તથી બીજા દિવસના સૂર્યોદય સુધીની પૂજા વિધિ ઉત્તર ભારતીય સમાજ છઠ પૂજા સમિતિ દ્વારા આયોજન. હમીરસર કિનારે કચ્છમાં વસતા ઉત્તર ભારતીય નિવાસીઓ દ્વારા છઠની પૂજાની ઉજવણી કરાય છે. આ પરંપરા 4 લાખ વર્ષ જૂની છે. છઠ પૂજામાં મહિલા વર્ગ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે, સંતાન પ્રાપ્તિ માટે તેમજ ઘરમાં સુખ શાંતિ માટે પ્રાર્થના કરતી હોય છે. આ તહેવાર 4 દિવસ ઉજવાતો હોય છે. સૂર્યાસ્તથી બીજા દિવસ સૂર્યોદય સુધી પૂજા વિધિ કરાઈ હતી. આજે 2000 ઉત્તર ભારતવાસીઓ હમીરસમાં છઠ પૂજા માટે ઉતરી પડતા રવિવારે ભુજવાસીઓને અનિરાશ જોવા મળ્યું હતું. ઉત્તર ભારતીય સમાજના મોટા પર્વ ગણાતા છઠ પૂજાનું આજે ઉત્તર ભારતીય કચ્છ સેવા સમાજ છઠ પૂજા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. હમીરસર તળાવમાં વ્યવસ્થામાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટ્યા હતા. છઠ પૂજાનું અનેરું મહત્વ જોવા મળે છે. સર, એ છઠ કા તહેવાર આસ્થા કા તહેવાર હૈ. એ પૌરાણિક કથા કે અનુસાર બહુત પૌરાણિક મહાભારત કાલ સે ભી હૈ. રામાયણ મે ભી ઇસકા એક જગહ ઉલ્લેખ આતા હૈ. इसमें रामचंद्र जी ने लंका विजय के पश्चात जब आए थे तो उन्होंने भी सूर्य की उपासना किया था. इसके बाद द्रौपदी ने महाभारत काल में उपासना किया था तो उनसे उनको एक पुत्र कर्ण का ये हुआ था. इसके बाद में उनका जब फिर राजपाट खत्म हो गया तो सूर्य के चूंकि उपासना करते थे इसलिए दोबारा सूर्य भगवान की प्रताप से उनको मिला. बहुत से पौराणिक कथा है, कुछ रोग दूर हो जाते हैं, किसी को आँख ठीक हो जाता है, यानी रोग शोक संताप को दूर करने वाला साक्षात सूर्य देव का त्यौहार है. जितने कच्छ में परिवार रहते हैं और आप कैसे यहाँ पे मनाते हैं? सर, ये हमारे को कच्छ के अंदर तो तकरीबन अभी 2 लाख से ज़्यादा आदमी है, लेकिन इसमें 1 लाख से ज़्यादा आदमी छठ का त्यौहार मनाते हैं जो अलग अलग घाटों पर मनाते हैं. जो यहाँ पर इस घाट के ऊपर तकरीबन 2000 आदमी के ऊपर हैं, 4000 के करीब हैं, लेकिन छठ बढ़ती 2000. ये त्यौहार 4 दिन का होता है. पहला दिन घर में करते हैं जिसमें नहा खाए बोलते हैं. दूसरा दिन खरना करते हैं जिसमें गुड़ का खीर का प्रसाद बनता है और वही जो व्रत करते हैं वो खाते हैं. उसके बाद नीरा जल, निराहार, 36 घंटे पानी भी नहीं पीते हैं व्रत करने वाले. और वो यहाँ पर पानी के किनारे डूबते हुए सूर्य को कल आज किया और उगते हुए सूर्य का दोनों का इसमें अर्घ दिया जाता है. ये अर्घ प्राकृतिक संसाधनों से दिया जाता है, जैसे गन्ना आपका शेडी का हो गया, केवल संतरा हुआ, नारियल हुआ. इसके बाद में सर आपका जो फल जो सीजनल है तो उसी से इसका अर्घ दिया जाता है. 4 दिवसीय उजवणी प्रथम दिने शुद्धिकरण, बीजा दिवसे उपवास, बाद रात्रे गोड़ चोखा ने खीरू खवाई. આજે 3જા દિવસે પણ નકળ ઉપવાસ અને કાલે સવારે 5 વાગે ફરી જળ પૂજન બાદ વિવિધ ફળોના પ્રસાદની વહેંચણી કરાશે. ગણેશ પૂજન બાદ મુખ્ય દેવતા તરીકે સૂર્યની ઉપાસના થતી હોવાથી સૂર્ય ષષ્ઠી કહેવાય છે. આ જટિલ પૂજાનો પ્રારંભ સૂર્યની માતાએ કર્યો હતો, બાદમાં દ્રૌપદી અને કૃષ્ણના પુત્રે કરી તે વિશેષ જાણીતી છે. આ ઉત્સવનો હેતુ ધાર્મિકતા સાથે કુદરતથી સાનિધ્ય સાધવાનો છે, જેનાથી રોગ નિવારણ સહિતના ફાયદા થાય છે. કુદરતના સમીપ્યમાં રહીને કુદરતી ફળ ફળાદી પૂજન કરાય છે. તો દિવાળી જેવું જ મહત્વ ધરાવતું આ ઉત્તર ભારતીયોએ આતિશબાજી સહિતના ઉત્સવની ઉજવણી કરી અને બીજી દિવાળીનો માહોલ ખડો કર્યો હતો. ધરમ ઠક્કરનો રિપોર્ટ, ભુજ.